કેમ છો બાળકો? મજામાં? આપણે ગણિતમાં પ્રકરણ 5 બરાબર આકાર અને ભાત એમાં આપણે શું જોઈએ છે? જુદા જુદા આકારો વિશે માહિતી મેળવી હતી, બરાબર ને? આકાર અને ભાત એમાં આપણે જોયું હતું કે તમને જુદા જુદા આકારો આપેલા હોય એમાં પછી કેટલા ત્રિકોણ સમાયેલા છે, કેટલા ચોરસ સમાયેલા છે વગેરે વિશે આપણે માહિતી મેળવી, બરાબર? હવે આજે છે ને તમારી ચોપડીમાં 62 નંબરના પેજમાં વિડીયો જુઓ ને ત્યારે ચોપડી જોડે રાખજો એટલે તમને વધારે ખ્યાલ આવે. 62 નંબરનો જે પેજ છે ને એમાં તમને જુદી જુદી આકૃતિ આપેલી છે અને શું કીધું છે કે એમાં કેટલા લાંબ ચોરસ છે. જો પહેલી આકૃતિ આવી આપે છે, એક આકૃતિ આવી આપી છે અને એમાં તમને આવી રીતે નાના નાના ચોરસ દોરેલા છે, બરાબર? આવી રીતે તમને શું કીધું છે? ચોરસ આપેલા છે. અને ત્યારબાદ તમને એવું કીધું હોય એક આવી આકૃતિ આપેલી છે. ચોપડીમાં વધારે ક્લિયર દેખાશે કેમ કે બોર્ડ ઉપર ખાના નાના મોટી થઈ જશે એટલે ચોપડીમાં તમને વધારે ક્લિયર દેખાશે. તમને આવી આકૃતિ આપેલી છે અને તમને કીધું હોય કે આમાંથી લંબચોરસ શોધો, તો લંબચોરસ કેવી રીતે શોધશો? તમને તો આવી આકૃતિ આપી છે અને તમને એવું કીધું છે કે આ આકૃતિમાંથી લંબ ચોરસ શોધો, તો કેવી રીતે શોધશો? તો લંબ ચોરસ શોધવા માટે તમે આવી રીતે શોધી શકો છો. જો અહીંથી આવી રીતે કેમ? કારણ કે જો આટલો આખો ભાગ તમે લઈ શકો છો ઉપરનો લંબ ચોરસ માટે, તમે આ ભાગ લેશો ને તો અહીંથી આ ભાગ કપાઈ ગયો છે આકૃતિમાં. શું થયો છે? કપાઈ ગયો છે. એટલે લંબ ચોરસ તમે કેવી રીતે દોરશો? તો તમે ખાલી ફક્ત ને ફક્ત આ ઉપરના ભાગમાં, આ ઉપરના ભાગમાંથી જ લંબ ચોરસ દોરી શકશો, બરાબર? આ ઉપરના ભાગથી શું કરી શકશો? ઉપરના ભાગમાં તમે એક મોટું લંબ ચોરસ દોરી શકશો. એટલે જો હું છે ને આ ઓરેન્જ કલરથી કરું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે લંબ ચોરસના ભાગમાં. બરાબર, તમને શું કીધું છે? ફક્ત ને ફક્ત લંબચોરસ દોરવાનું જ કીધું છે, બીજું કશું કરવાનું નથી. પણ આકૃતિમાં તમને લંબચોરસ દેખાય, લંબચોરસ બને એ તમારે શોધવાનું છે કે લંબચોરસ કેવી રીતે બને. એવી જ રીતે તમને બીજી આકૃતિ આવી આપી છે. બીજી આકૃતિ કેવી આપી છે? બીજી આકૃતિ તમને આવી રીતે આપી છે, બરાબર? હવે આ બંને આકૃતિમાં પણ તમને એવી રીતે ચોરસો આપેલા છે નાના 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 નાના.
बराबर। हवे तमने आवी आकृति आपी छे अने कीधुं छे के लंबचोरस दोरो, तो विचारो चलो केवी रीते आवशे। हवे आवी आकृति में लंबचोरस तमे केवी रीते दोरी शकशो? तमने फक्त ने फक्त चोपड़ी में आवो आकार आप्यो छे अने ए आकार में तमने लंबचोरस दोरवानो कहे छे, तो तमे केवी रीते दोरशो? तो आमां पण वच्चे આવી રીતે લંબચોરસ દોરાય, અહીંયા છે ને મારે આગળ પાછળ થઈ ગયું છે, કેમ? કારણ કે તમારી ચોપડીમાં પરફેક્ટ ચોરસ દોરેલા છે અને મારે માપ આગળ પાછળ થઈ ગયું છે, એટલે તમે આવી રીતે અહીંયા સુધી આમ લાંબું લંબચોરસ દોરી શકો છો, બરાબર? શું કહેવાય? ધાર, અને આ બાજુ ને પણ શું કહેશું?
में धार ज कहवाय। शू कहवाय? धार। बराबर। त्यार बाद तमने वक्र हो। बराबर। एक्टिवा नु पैडू होय
साइकल नु होय स्कूटर नु होय वगैरह जे पैडा छे ए पैडा नी धार केवी होय वक्र होय बराबर त्यार बाद तमने कोई वस्तु आपी होय अने एवुं पूछ्युं होय के आना खूणा छे तो केवी रीते दर्शावो वस्तु छे बराबर वस्तुनुं नाम बराबर पहेलू शू छे वस्तु बीजू छे खूणा त्रीजू छे धारनी संख्या अने चौथू छे खूणानी संख्या वस्तु मां छे पासो 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 केवो होय तमे सांप सीढ़ी के लूडो रमो छो तो ए लूडो मां अंदर कुकड़ी आवे छे सफेद कलरनी एने पासो कहेवाय એની ઉપર એક બાજુ શું હોય ટપકા દોરેલા હોય એક બે ત્રણ ચાર બરાબર એવી રીતે છ નંબર સુધીના શું હોય ડોટ એટલે ટપકા કરેલા હોય બરાબર કોઈની જોડે સાંકળીનો પાસો હોય તો એ જોજો હવે એને શું કીધું છે કે એને ખૂણા છે તો કેવો હોય સાંકળીનો પાસો હોય છે એવો ચોરસ હોય છે બરાબર હવે એને ખૂણા છે તમે કહેશો કહેવાય ખૂણો કહેવાય કેમ કારણ કે આ ભાગ પડે છે ચોરસ એટલે ખૂણો છે તો હા પછી એને ધાર છે ધાર ધાર એટલે આ વાળો ભાગ બરાબર તો કેટલી ધાર છે કેટલી ધાર આવશે એમાં તો 12 ધાર કે કારણ કે પાસો આપણને દેખાવે ચોરસ લાગે તો પાસાની બાજુ ફેરવો અને એની ધાર ગણો કેટલી થાય 12 થાય અને એના ખૂણા કેટલા થાય ખૂણાની સંખ્યા કેટલી થાય એની પાસાની 8 ખૂણાની સંખ્યા કેટલી 8 બરાબર ત્યારબાદ છે દડો 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 એટલે બોલ દડાને ખૂણા છે દડાને તો ના દડો કેવો હોય ગોળ હોય એટલે દડાને ખૂણા ના બરાબર અને પછી એની ધાર હોય ધાર ના કેમ કે ખૂણા ના હોય તો ધાર પણ ના હોય એ ધારે ના હોય અને ખૂણાની સંખ્યા આવે 0 બરાબર ત્યારબાદ છે રબર રબર કેવું હોય અત્યારે તો હવે રબરના બધા જુદા જુદા આકારો આવે છે પણ આપણે રબર એટલે લંબચોરસ જ જોવાનું જે નોર્મલ જે રેગ્યુલર સાઇઝ આવે છે આવી રબરની એ રબરને શું કીધું છે અત્યારે તો બધા જુદા જુદા કાર્ટૂનવાળા એવા રબરો આવતા હોય છે પણ અહીંયા કેવા રબરની વાત કરી છે આવી રીતે ચોરસ કે લંબચોરસ હોય ને એ રબર છે બરાબર તો એના ખૂણા હોય તો હોય હા પછી એમાં ધારની સંખ્યા કેટલી છે એની ધાર હોય ને હોય લંબચોરસ હોય એટલે એની ધાર હોય ધારની સંખ્યા કેટલી છે તો ધારની સંખ્યા એની પણ ચોરસની જેમ કેટલી હોય 12 અને ખૂણાની સંખ્યા એની પણ ગણો તો કેટલી થશે 8 જ થશે ત્યારબાદ છે ઈંડું 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 કેવું હોય લંબગોળ એટલે એને ખૂણા હોય ઈંડું કેવું હોય લંબગોળ એટલે કેવા હોય એને ખૂણા હોય ના હોય તો ના તો
એને ધાર હોય તો ધાર પણ ના હોય અને ખૂણાની સંખ્યા તો ખૂણા પણ ના હોય અને છેલ્લું છે કાગળનો ટુકડો કાગળનો ટુકડો તો કાગળનો ટુકડો બરાબર તો કાગળનો ટુકડો કેવો હોય ચોરસ એટલે ચોરસ વસ્તુમાં આપણે જોયું કે પાસો ચોરસ હતો તેવી જ રીતે એને પણ ખૂણા હોય તો હા અને ચોરસ વસ્તુમાં ખૂણાની સંખ્યા કેટલી તો 12 પાસાને ફેરવીને જુઓ તો કાગળને પણ એવી રીતે તમે બધી બાજુએથી એની ધાર ગણો તો કેટલી થાય અરે સોરી કાગળનો ટુકડો કેવો હોય પાસો છે ને ફરે એટલે પાસો ફરે એના માટે એની ધાર તમે જુદી જુદી બાજુથી ગણો ને તો 12 હોય રબર પણ તમે જુદી જુદી બાજુથી લંબચોરસ હોય ને આમ જાડું હોય જાડાઈમાં હોય એટલે તમે એને જુદી જુદી બાજુથી જુઓ ને તો એના પણ ખૂણા 12 અને 8 થાય ધાર જ્યારે કાગળનો ટુકડો તો આવો ચોરસ હોય એને 4 ખૂણા અને 4 જ ધાર હોય કેમ કારણ કે કાગળ પાતળું હોય એમાં તો જાડાઈ ના હોય એટલે એના કારણે એની ધારની સંખ્યામાં વધારો થાય નહીં એટલે કાગળના ટુકડામાં ધારની સંખ્યા કેટલી 4 અને ખૂણા કેટલા 4 બરાબર તો આજે આપણે આટલે સુધી રાખીશું આજે શું જોયું જે વસ્તુ છે એના ખૂણા છે અને છે તો કેટલી સંખ્યા છે અને ધારની સંખ્યા કેટલી છે બરાબર તો આજે આપણે આટલે સુધી